હેલો મિત્રો, કેમ છો? આજે હું તમને ડાયાબિટીસ વિશે સમજાવીશ. ડાયાબિટીસ એ અત્યારે એક ગંભીર રોગ થઈ ગયો છે. શું ડાયાબિટીસ જીવન માટે જોખમકારક બની શકે છે? હા, જો તેને યોગ્ય રીતે નિયંત્રણમાં રાખવામાં ન આવે તો. જો તમે રોજ 20-25 મિનિટ ચાલવું કે કસરત કરવી, રોજ સવારે 5 તુલસીજીના પાન ખાવા, તો ડાયાબિટીસની બીમારીથી તમે બચી શકો છો. ડાયાબિટીસના લક્ષણો: ખૂબ તરસ લાગે છે, ભૂખ લાગે છે, વજન ઘટે છે, થાક લાગે છે, વારંવાર યુરિન જવું પડે છે. ડાયાબિટીસના દર્દીએ શું ખાવું જોઈએ? લીલા શાકભાજી, ગાજર, કોબી, મૂળા, કાકડી, ટામેટા, મરચા, લીંબુ, ફ્રૂટ્સ, આમળા, દાડમ, સંતરા, સફરજન, ટેટી, મોસંબી, સીઝન હોય તો લીલી હળદર પણ લઈ શકો છો, લસણ, ડુંગળી, કાજુ, બદામ, પિસ્તા સવારે રોજ 4-5 નંગ લેવા જોઈએ. લીલા નારિયેળનું પાણી પીવું જોઈએ, મલાઈ વગરનું દૂધ પીવું જોઈએ અને દિવસમાં એકવાર કારેલાનું જ્યુસ પીવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીએ શું ન ખાવું જોઈએ? વધારે કાર્બોહાઈડ્રેટ ધરાવતી વસ્તુ સાવ ઓછી લેવી જોઈએ. પાસ્તા, મેગી, ફળોમાં કેળા, કેરી, દ્રાક્ષ, ચીકુ ઓછા પ્રમાણમાં લેવા જોઈએ. ચોખા, મગ, મઠ, કઠોળ ઓછા લેવા જોઈએ. ડેરી પ્રોડક્ટ્સ પણ સાવ ઓછી લેવી જોઈએ. ચોકલેટ, આઈસ્ક્રીમ,